નખત્રાણા નિષ્કલંકી ધામ અને ઉમિયા માતાજીના ગાદીપતિ જયરામ હરિજી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થતા તેમની છોડશી અને ભંડારો યોજાયો હતો, જેમાં કચ્છ ગુજરાત અને ભારતભરમાંથી મોટી સંખ્યામાં સતપંથ સનાતન સમાજના અનુયાયીઓ જોડાયા હતા. પ્રેરણાપીઠના સતપંથાચાર્ય જગદગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે બ્રહ્મલીન જયરામજી હરિજી મહારાજે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા. નિષ્કલંકી ધામના નવા મહંત પદે ગોતાકંપા આશ્રમના સ્વામી શાંતિપ્રિયદાસજી મહારાજની વણી થતા એમની સતપંથ સનાતનની પરંપરા મુજબ તિલક વિધિ અને ચાદર વિધિ કરવામાં આવી હતી. આવેલા તમામ સંતો મહંતોએ મહંતને આશીર્વાદ આપ્યા હતા. નવા વરાયેલા મહંત શાંતિપ્રિયદાસજી મહારાજે કહ્યું હતું કે ધર્મ અને સમાજની એકતા વધુ મજબૂત થાય તેવા પ્રયત્નો અહીંથી કરવામાં આવશે. આ પ્રસંગે સતપંથ સનાતન સંપ્રદાયના સંતો મહામંડલેશ્વર દિવ્યાનંદજી મહારાજ, પંકજદાસજી મહારાજ, મણિબાપા, નારાયણદાસજી મહારાજ, વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી, સુરેશદાસજી મહારાજ, છગનબાપા સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીંયા નિષ્કલંકી ધામના મહામંડલેશ્વર જયરામજી હરિજી મહારાજ જ્યારે પરલોકવાસી થયા તો એના ઉત્તરાધિકારી તરીકે હું ગોતાકંપાનો વતની શાંતિદાસ મહારાજ અહીંયા મારી વરણી કરી છે ત્યારે હું કચ્છની સમાજને દિલાસો આપું છું કે ગામડે ગામડે અમે સત્સંગ ભજન અને જ્ઞાનની સરિતાઓ વહેવડાવીશું, બંને સમાજને એક સાથે જોડીને રહેશું, યુવાનોની અંદર અમે ભક્તિના પૂર પૂરીશું, માતાઓ ઘરને મંદિર બનાવશે અને સર્વ આજે આ કચ્છ ધરાની ધરતી ભક્તિભાવથી ગુંજી ઉઠશે, સર્વનું મંગલ થશે. આપ સૌ પરમાત્માના પથ ઉપર આગળ વધો, આશા રાખીને દ્રઢ સૌ હૃદયમાં હિંમત ધરજો, ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો, નિરાશાને મૂકી દઈ નવીન આશા ઉર ધરજો, જતના સત્યના રાહ પર કદી પગ પાછો ના ભરજો અને કચ્છની ધરાને હું દિલાસો આપું છું કે કચ્છની જનતાને અમે જ્ઞાન ભક્તિમાં નવડાવવામાં કોઈ કમી નહીં રાખીએ. કચ્છની સમાજે અમારા જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજે જ્યારે આ ગાદી સંભાળવાનો જ્યારે મારી ઉપર ભાર મૂક્યો છે ત્યારે હું નિષ્ઠાપૂર્વક એ ગાદીને નિભાવીશ, એ ગાદીનું હું જતન કરીશ અને આ નિષ્કલંકી ધામને હું પોતિકું ગણી અને હું એનું જતન કરીશ. યુવાનો માટેનું અમે શિબિરો ભરીશું અને યુવાનોને વ્યસનથી થતા નુકસાન વિશે જાણકારી દેશું અને યુવાનો વ્યસન મુક્ત બને, કર્મશીલ બનશે, ધર્મશીલ બનશે અને સત્વશીલ બનાવીશું. દીપ પ્રગટાવશે જ્ઞાનના, દૂર કરશે અંધકાર, શ્રદ્ધા ભક્તિ અને ધર્મથી એ ભરશે દિલના ભંડાર અને સર્વ યુવાનોને, યુવા સંઘને, મહિલા સંઘને સાથે રાખી અને અમે સૌને વ્યસનમુક્ત બનાવશું અને ધર્મના કાર્યમાં જોડીશું.